गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 9 विषय गणित मां चेप्टर 10 वर्तुळ ना प्रेक्टिस बुक ना एक्जाम्पल सीखी रहा छे। तो मित्रों आजे आपणे चौथा नंबर नो एक्जाम्पल जोईशु। चक्रीय चतुष्कोण मां एटले के एबीसीडी मां आपणे 5 माप खूणो ए बराबर 13 माप खूणो सी होय तो खूणो ए अने बीजा आपने खूणा कीधा नथी, फक्त ए शोधवानुं कीधुं छे। तो जुओ आ चौथा नंबर ना दाखलामां चक्रीय चतुष्कोण, तो पहला आपणे वर्तुळ दोरी दईए। हवे वर्तुळनी अंदर चक्रीय चतुष्कोण, आ वर्तुळनुं केन्द्र अने जे चतुष्कोणना चारे शिरोबिंदु, एटले जुओ आ 1, 2, 3 અને આ 4, ચારે શિરોબિંદુ વર્તુળ ઉપર આવેલા હોવા જોઈએ, તો એ ચતુષ્કોણને આપણે ચક્રીય ચતુષ્કોણ કહેવાય। તો એ બી સી અને આ ડી। હવે બીજું યાદ રાખો મિત્રો કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા હોય એમના માપનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય। तो आपणे अहींया पहला लखीए के चतुष्कोण ए बी सी डी चक्रीय चतुष्कोण छे, चक्रीय चतुष्कोण छे। अने पछी लखीए के चक्रीय चतुष्कोण मां, चक्रीय चतुष्कोण मां साम सामेना ખૂણાના માપનો સરવાળો, ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, 180 અંશ થાય છે, બરોબર। ચાલો હવે આપણને મિત્રો રકમમાં આપેલું છે કે માપ 5 માપ ખૂણો A, 5 માપ ખૂણો A બરાબર 13 માપ ખૂણો C, 13 માપ ખૂણો C આપેલો છે, બરોબર। આ રીતે તો હવે આપણે A અને C ખૂણા લેવા પડે। તો આ A ખૂણો અને એની સામેનો ખૂણો C, બરોબર। તો હવે શું કરીશું, ચાલો હવે આ 5 ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ લઈ જવાના, તો ભાગાકારમાં જાય। તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો A બરાબર 13/5 થઈ જાય। જુઓ આ ગુણાકારમાં હતા, આ બાજુ જાય તો ભાગાકાર, એટલે 13/5 અને માપ ખૂણો C, આ માપ ખૂણો C, ચાલો થઈ ગયું। હવે મિત્રો આ બે સામસામેના ખૂણા, એમનો સરવાળો 180 અંશ, તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ। ચાલો હવે એની જગ્યાએ કેટલા મૂકવાના, આ રહ્યા જુઓ 13/5 માપ ખૂણો C વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ। હવે જુઓ અહીંયા છેદમાં 5 છે, અહીંયા કશું નથી, તો શું લેવું પડે, લસા લેવો પડે। તો અહીંયા લસા આપણે લઈએ 5 લસા, 5 ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા, 13 માપ ખૂણો C વત્તા આ 5, અહીંયા છેદમાં કશું નથી એટલે આ બેનો ગુણાકાર થાય, એટલે 5 માપ ખૂણો C બરાબર 180 અંશ। માટે હવે જો આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં જાય, અને 13/5 જો આ બે સરખા છે એટલે 13/5 કેટલા થાય, 18 માપ ખૂણો C બરાબર 180/5 થાય। આ ભાગાકાર હતા, આ બાજુ ગયા તો ગુણાકાર। હવે બરોબર જુઓ આ 18 ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જશે, તો માપ ખૂણો C બરાબર 180/5/18, 18 છેદ ઉડાડીએ, 18 દાન 180, માટે માપ ખૂણો C બરાબર 10/5 એટલે 50 અંશ। એટલે જુઓ C નું માપ આપણને મળી ગયું મિત્રો 50 અંશ। હવે આપણે એની સામેના ખૂણાનું માપ એટલે કે A શોધવાનો છે આપણે, તો A કિંમત, આ જે C ની કિંમત છે એ આની અંદર મૂકવા પડે। તો અહીંયા લખવાનું તમારે કે માપ ખૂણો A બરાબર
માપ ખૂણો A બરાબર 13/5 ગુણ્યા માપ ખૂણો C બરાબર 13/5 ગુણ્યા C નું માપ કેટલું છે 50 છેદ ઉડાડો 5 દાન 50 તો બરાબર 13 × 10 13 દાન કેટલા થાય 130 અંશ થાય તો મિત્રો અહીંયા કેટલું મળ્યું 30 અંશ તો નીચે જવાબ લખવાનો કે ખૂણા A નું માપ 30 અંશ થાય ઓકે તો નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ